ગુજરાત અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, 44.7 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર ધગધગી રહ્યું છે. સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર. બનાસકાંઠા પણ 44.4 ડિગ્રી, 10 ડિગ્રી ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે. અમદાવાદ પણ જો 44.2 ડિગ્રી તાપમાન, ભુજ 43.8, રાજકોટ 43.7, ગાંધીનગર 43.5. તો આપ અંદાજ લગાવી શકો છો કે કમોસમી વરસાદ બાદ સીધો 3-4 ડિગ્રીનો ઉછાળો નોંધાઈ ગયો છે એક જ દિવસમાં. સપના જોડે સપના, આ 44 ડિગ્રી સૌથી વધારે આજે તાપમાન નોંધાયું છે સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરમાં અને ડીસામાં. સપના, બિલકુલ જનક, આગામી 5 દિવસ સુધી રાજ્યના નાગરિકોને ગરમીથી રાહત મળે એવી કોઈ શક્યતા નથી. અને આગામી 5 દિવસ સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે રાજસ્થાનમાં સૌથી વધારે ગરમી પડે છે, પરંતુ જેટલો તાપમાન જયપુરમાં નોંધાયું છે અમદાવાદના, એટલો જ તાપમાન અમદાવાદમાં પણ નોંધાયું છે. એટલે રાજસ્થાન જેટલી ગરમીનો અનુભવ અત્યારે ગુજરાતવાસીઓ પણ કરી રહ્યા છે. અલગ અલગ ટેમ્પરેચરની પણ વાત કરીએ તો અમદાવાદમાં 44 ડિગ્રી, ડીસામાં પણ 44 ડિગ્રી, એટલામાં ગ્રીન સિટી જે ગાંધીનગર છે ત્યાં પણ તાપમાન ખૂબ વધારે છે. અને આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે 5 દિવસ સુધી રાજ્ય અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે, 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આભાર સપના. તો આપ જોઈ રહ્યા છો કે બનાસકાંઠા, ડીસા 44.4, લાલચોળ આ ગરમી તવા તવા કરાવી રહી છે. તો એક તરફ તો આ